નર્મદા જિલ્લામાં કોરોનાના વધતા જતા કેસો સામે પોલીસ તંત્ર એક્શનમાં. આ અંગે રાજપીપળા ટાઉન PIAR જાદવે જણાવ્યું હતું કે જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની સૂચનાથી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન દ્વારા બજારોમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. તેવી જ રીતે રાજપીપળામાં શહેરમાં કોરોના સંક્રમણ અટકાવવા રાજપીપળા પોલીસ સ્ટેશન ટાઉન PIR જાદવે PSI IR દેસાઈ અને હાલ પ્રોબેશનમાં આવેલ PI ધવલ સુનસેરા દ્વારા શહેરમાં ફરી સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. બજારમાં દુકાનોમાં અને રાહદારીઓ જે લોકો માસ્ક વગર ફરતા હતા તેમને ઝડપી છેલ્લા 3 દિવસમાં 114 જણાને ઝડપી પાડી 128 કેસ કરવામાં આવ્યા હતા, જેમાં દરેકને 1000 રૂપિયાનો દંડ લેખે રસીદ ફાડી જેમાં 1,28,000 રૂપિયાનો દંડ વસૂલ કરાયો છે. ટાઉન PIAR જાદવે જણાવ્યું અનુસાર રાજપીપળા શહેર અને જિલ્લામાં કોરોના સૌથી ઝડપથી ફેલાઈ રહ્યું છે. તંત્ર તેમનું કામ કરી રહ્યું છે, પણ જનતાની પણ ફરજ છે કે માસ્ક વગર બહાર ન નીકળે અને સોશિયલ ડિસ્ટન્સ રાખે, વારંવાર હાથ સેનિટાઇઝ કરે. નર્મદામાં ગત માર્ચમાં જ જે પરિસ્થિતિ હતી તેના કરતાં હાલ મોટા શહેરો જેવી પરિસ્થિતિ થઈ રહી છે, જેમાં વડોદરા, સુરત, અમદાવાદ સરકારી કે ખાનગી હોસ્પિટલોમાં બેડ નથી મળી આવતા એવી જ હાલત રાજપીપળાની થાય એ માટે આપણે સૌએ જાગૃત બનવા અનુરોધ કર્યો હતો અને COVID-19ની ગાઈડલાઈનનું પાલન કરવા પણ અપીલ કરી હતી. આ અંગે ટાઉન PI જાદવે જણાવ્યું હતું કે અમારા ઉપર ગાંધીનગરના એક DYSP પોલીસ અધિકારીનો ફોન આવ્યો હતો અને વિનંતી કરી હતી કે માસ્ક વગર પકડાયેલ વ્યક્તિ અમારી ઓફિસનો પટાવારો છે તો તેને છોડી મૂકો. તેમ જણાવવા છતાં પોલીસ કાયદો બધા માટે સરખો એમ જણાવી પોલીસે કોઈને પણ સેરશરમ રાખ્યા વગર એ પટાવાળાને પણ 1000નો દંડ ફટકારી મેમો આપી દીધો હતો. આમ પોલીસે તટસ્થતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું અને જણાવ્યું હતું કે કાયદો અમારા બધા માટે સરખો છે. દીપક જગતાપ, JDSTV, રાજપીપળા. રાજ્ય સરકારની સૂચના મુજબ જે નર્મદા જિલ્લામાં આંતરરાજ્ય ચેકપોસ્ટ આવેલી છે, સાગબારા તાલુકામાં ધનસેરા આગળ, જે મહારાષ્ટ્રને સાથે કનેક્ટ થાય છે, ત્યાં આગળ ગઈકાલ રાતથી જ 24 કલાક માટે બંદોબસ્ત રાખી દેવામાં આવ્યો છે અને RT-PCR ટેસ્ટ જે 72 કલાકની અંદર થયેલો હોય તેવા જ વ્યક્તિઓને એન્ટ્રી આપવામાં આવી રહી છે અને સાથે આરોગ્યની ટીમ અને પોલીસની ટીમ 24 અવર્સ ત્યાં આગળ તૈનાત રાખવામાં આવી છે. આ ઉપરાંત રાજપીપળા, ડેડિયાપાડા, તિલકવાડા, ગરુડેશ્વર વગેરે તાલુકા પ્લેસ અને રાજપીપળા ટાઉનમાં માસ્કની સઘનપણે ઝુંબેશ ચાલુ રાખવામાં આવે છે અને અમે એ ખાતરી કરીએ છીએ કે માસ્ક વગર કોઈપણ વ્યક્તિ બહાર ફરે નહીં. અને આપના માધ્યમથી હું નર્મદા જિલ્લાના રહેવાસીઓને અપીલ કરું છું કે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, માસ્ક અવશ્ય પહેરે અને વારંવાર સેનિટાઇઝ પોતાના હાથ ધરે.